રાંધણછટ સ્પેશિયલ આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પડવાળા બિસ્કિટ શક્કરપારા. તો ચાલો ફ્રેન્ડ્સ રેસિપી સ્ટાર્ટ કરી. વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો. તો સૌ પ્રથમ તો આપણે એક કઢાઈ લઈ લેવાની છે, તેનામાં એક કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એક કપ આપણે પાણી ઉમેરી દઈશું. હવે આ પાણીને મેલ્ટ કરીને ખાંડવાળું પાણી કરી લેવાનું છે. ચાસણી નથી કરવાની, ધ્યાન રાખજો કે ફક્ત ખાંડ મેલ્ટ થાય એટલી વાર જ કેસ ઉપર ખાંડને ઓગાળવાની છે. તેને આપણે સાઇડમાં મૂકી દઈશું. હવે મેં અહીં 2 કપ જેટલો લઈ લીધો છે મેંદો, તો મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો. તેનામાં 1 પિંચ જેટલું મીઠું ઉમેર્યું છે. કોઈ પણ તમે મીઠાઈ બનાવતા હો ત્યારે થોડું મીઠું ઉમેરવાથી તેનો ટેસ્ટ ડબલથી ત્રબલ થઈ જાય છે. ત્યાર પછી 1/2 વાટકી જેટલો મેં અહીં લઈ લીધો છે દેશી ઘી. તો દેશી ઘીને ગરમ કરીને લીધું છે મેં અહીં, કારણ કે જામેલું હતું એટલા માટે. જો તમારું જામેલું ન હોય તો તમે એમને એમ પણ લઈ શકો છો ગરમ કર્યા વગર પણ. હવે થોડું ગરમ હોય એટલા માટે આપણે ચમચીની મદદથી તેને પહેલાં મિક્સ કરી લઈશું, ત્યારબાદ જ આપણે તેનામાં હાથ ઉમેરીશું, નહીંતર આપણો હાથ બળી શકે છે એટલા માટે. તો અહીં હું હાથની મદદથી એકદમ સરસ રીતે ઘીને લોટમાં મિક્સ કરી લઈશ. તો આજે મેં મેંદાના લોટના શક્કરપારા બનાવ્યા છે, સેમ પ્રોસેસ તમે ઘઉંનો લોટ પણ લઈને કરી શકો છો. તો એકદમ ટેસ્ટી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આ શક્કરપારા બનશે અને પડવાળા બનશે, સાથે સાથે એકદમ ટેસ્ટી પણ બનશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઘીને મેં લોટમાં એકદમ સરસ એવું મિક્સ કરી લીધું છે અને મુઠ્ઠી પડતું મોણ મેં અહીં ઉમેર્યું છે. મુઠ્ઠી વળવી જોઈએ. હવે જે આપણે ખાંડનું પાણી કરીને રાખ્યું હતું તે પાણી આપણે લઈ લેવાનું છે અને એ પાણીનો આપણે લોટ બાંધવામાં ઉપયોગ કરવાનો છે. તો અહીં હું થોડું ખાંડવાળું પાણી વાપરીશ. ધ્યાન રાખજો કે આપણે ચાસણી નથી કરવાની, ફક્ત ખાંડ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અથવા તો તમને તે ન કરવું હોય તો તમે પીસેલી ખાંડ આ લોટમાં ઉમેરીને સાદા પાણીથી તમે લોટ બાંધી શકો છો, તો એ રીત પણ અજમાવી શકો છો તમે. તો અહીં હું થોડો ખાંડવાળો પાણી લેતી જઈશ અને આપણે તેનો એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ ટાઈપનો લોટ બાંધી લેવાનો છે. તો એકદમ સરસ રીતે મસળીને આપણે અહીં તેનો લોટ બાંધવાનો છે. જો તમે આ રીતે એક વખત શક્કરપારા બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, તો તમે ફરસાણની દુકાનવાળાના પણ શક્કરપારા ભૂલી જવાના છો, એટલા ટેસ્ટમાં બેસ્ટ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે. મોટાના પણ દાંત ન હોય તો એ પણ આસાનીથી આ શક્કરપારા ખાઈ શકશે. લોટ આપણો એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ખાંડનો ભાગ હોય છે એટલે બધું જ હાથમાં વધારે ચોંટતું હોય છે, એટલા માટે થોડો એવો કોરો લોટ લઈ લેશું મેંદાનો અને ફરી પાછો હાથમાંથી બધું જ લોટ ઉખેડીને આપણે એકદમ સરસ એવો લોટને થોડો આપણે ચાંઠી લેવાનો છે. તો અહીં આપણે તેલ કે કશું જ એડ નથી કરવાનું. એકદમ સરસ તમે ખાંડવાળા પાણીથી લોટ બાંધશો એટલે એકદમ આવું સોફ્ટ થઈ જશે, એટલે એનામાં આપણે ઘી કે તેલ ચાંઠવા માટે ઉમેરવાની કશી જ જરૂર નહીં પડે. હવે તમે અહીં જોઈ શકો છો કે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મેં અહીં લોટ બાંધી લીધો છે. હવે એ લોટમાંથી આપણે એક મોટો લુવો કરી લેવાનો છે. તો જેટલો તમારા હાથમાં આવી શકે એટલો આપણે લુવો કરી લેવાનો છે. જેટલો તમે વધારે લુવો લેશો એટલા શક્કરપારા જે છે એ જાડા થશે, અને જો પાતળા કરવા હોય તો તમે થોડો ઓછો લુવો તોડજો. સાઈડમાં આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે અહીં બનાવીશું શક્કરપારા. તો અહીં મેં પાટલો લઈ લીધો છે અને પાટલા ઉપર આપણે મોટો લુવો રાખી દેવાનો છે. હવે આપણે તેને વેલણની મદદથી વણી લેવાનો છે. તો એકદમ જાડી એવી રોટલી વણવાની છે. જો તમે પાતળી કરશો તો બિસ્કિટ જેવા શક્કરપારા નહીં બને, અંદર લેયર નહીં બને. તો તમને કેવા બનાવવા છે ફ્રેન્ડ્સ એ તમારા ઉપર ડિપેન્ડ છે. હું આજે બિસ્કિટ શક્કરપારા બનાવી રહી છું, તો હું જે રોટલીની થિકનેસ છે એ થોડી વધારે રાખીશ. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલી જાડી મેં રોટલી વણી છે. હવે તેનો સાઈડનો જે ભાગ હોય તેને આપણે કટ કરી દેવાનું છે, એટલે આપણા શક્કરપારા જે છે એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ બને જોવામાં પણ. ટેસ્ટમાં તો આ બેસ્ટ છે જ. જો તમે સારો એવો શેપ આપશો તો ફરસાણવાળાની દુકાન જેવા જ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સ્ક્વેર શેપમાં મેં તેને કટ કરી લીધું છે. સાઈડો બધી જ તેની મેં કટ કરી લીધી છે અને સ્ક્વેર શેપ આપી દીધું છે. હવે આપણે પહેલાં ઉપરથી ઊભા લીટા કરી દઈશું અને ત્યારબાદ આપણે પાટલાને ફેરવીને
આડા લીટા કરીશું એટલે એકદમ શકરપારા જે છે એકદમ ચોરસ શેપમાં બનીને રેડી થશે, તો જોવામાં પણ એકદમ સારા એવા લાગશે। તો કોઈ પણ રેસિપી આપણે બનાવીએ એટલે એકદમ પરફેક્ટ જ બનાવવાની છે। તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ચોરસ ચોરસ આપણા શક્કરપારા થઈ રહ્યા છે। તો બસ આ રીતે જ તમને કટ કરવાના છે। હું તમને એક શક્કરપારો બતાવીશ કે કેટલી મેં તેની થિકનેસ રાખી છે। એટલી થિકનેસ રાખશો તો તમારા જે શક્કરપારા છે જ્યારે તમે તેલમાં તળશો તો એકદમ સરસ એવા બિસ્કિટ જેવા થોડા એવા ફૂલી જશે અને એકદમ લેયર થશે શક્કરપારામાં। અને એ શક્કરપારો તમે મોઢામાં મૂકશો એટલે આપણે જે રીતના બિસ્કિટ ખાતા હોઈએ ને થોડી જ વારમાં બિસ્કિટ મોઢામાં ઓગળી જાય છે એ ટાઈપના તમારા શક્કરપારા ઘરે બનીને રેડી થશે। હવે આ શક્કરપારાને આપણે પાટલા ઉપરથી ઉખેડી લઈશું, તો ચાકુની મદદથી ઉખેડી લઈશું। લોટ થોડો કઠણ હશે એટલે એ નીચે બિલકુલ પણ નહીં ચોટે, તો આપણે પાટલામાંથી તેને અલગ કરી લેવાના છે। હવે આપણે તેને તળીશું, તો તળવા માટે અહીં ખાસ ધ્યાન રાખવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે શક્કરપારામાં ખાંડ કે પછી ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ખાંડ અને ગોળનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ તો એ વસ્તુને રંધાતા થોડી એવી વાર લાગે છે, તો જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખી દેશો તો શક્કરપારા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી એકદમ ડાર્ક તેનો કલર આવી જશે। તો એવું બિલકુલ નથી કરવાનું, આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને તેલ પણ બહુ ઉકળતું નથી રાખવાનું। નોર્મલ તેલ ગરમ હોય એ ગરમ તેલમાં આપણે શક્કરપારાને તળવાના છે, અને જ્યારે તમે શક્કરપારાને તળો ત્યારે વચ્ચે વચ્ચે કંઈ જ ઉમેરવાનું નથી। થોડી વાર પછી આપોઆપ શક્કરપારા જે છે એ ફૂટવા માંડે, આ જોઈ શકો છો તમે અહીં તેલમાં કે શક્કરપારા જે છે એ ફાટવા માંડ્યા છે, એનો મતલબ એમ કે સરસ રીતે તે ફ્રાય થઈ રહ્યા છે। તો થોડી વાર પછી જ તમને તેનામાં ચમચી કે પછી કોઈ પણ ચમચો ઉમેરીને તેને થોડું એવું સાઈડ ફેરવી લેવાની છે। તો થોડી વાર તો આપણે એમને એમ જ રહેવા દેવાના છે, ત્યાર પછી આપણે ચમચો નાખીને તેને ફેરવી દેવાના છે। આવું કરવાથી તમારા શક્કરપારા જે છે એ તેલમાં એકદમ એકબીજામાં ચોટી નહીં જાય અને એકદમ છૂટા છૂટા બનશે। તો થોડી વાર માટે આપણે એમને એમ તેલમાં મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે, હાઈ નથી રાખવાની, ખાસ ધ્યાન રાખજો। હવે આ શક્કરપારાનો કલર બદલાય ત્યારે આપણે તેને બહાર કાઢી લેવાના છે। તો સ્લો ફ્લેમ ઉપર તમે તળશો એટલે અંદરથી પણ એકદમ સરસ એવા તળાઈ જશે અને અંદરથી પણ શક્કરપારા ક્રિસ્પી બનશે, બધા જ તેને ખાઈ શકશે દાંત વગરના પણ। તો આપણે તેને ડીશમાં બહાર કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બીજી રોટલી બનાવી લીધી છે તેના પણ આપણે કટ કરી લીધા છે અને એ પણ શક્કરપારાને આપણે આ તેલમાં ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કલર, અને થોડો તમને ડાર્ક કલર રાખો હોય તો થોડી વાર માટે વધારે તેલમાં મૂકી દેજો એટલે ડાર્ક કલર આવી જશે। તો અહીં મેં બે ગાણા ઉતાર્યા છે, એક ડાર્ક કલર અને એકદમ લાઇટ કલર, બંને ટાઈપના મેં અહીં શક્કરપારા બનાવ્યા છે। તમને કેવા ખાવા છે અને કેવા વધારે ભાવે છે એવા તમે ઉતારી શકો છો। તો આ જે બેચ છે એ મેં એકદમ થોડો એવો ડાર્ક ઉતાર્યો છે, તો અહીં તમે જોઈ શકો છો કે આપણા બધા જ શક્કરપારા બનીને બિલકુલ રેડી થઈ ગયા છે। એકદમ ક્રિસ્પી અને પડવાળા બિસ્કિટ જેવા જ ખસ્તા આ શક્કરપારા બન્યા છે ફ્રેન્ડ્સ। વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસિપી કેવી લાગી છે, અને જરાય પણ સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો અને સાથે સાથે લાઇક પણ કરી દેજો। અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ બંને શક્કરપારા ઉપાડીને મેં તેને કટ કરી લીધા છે અને જોઈ શકો છો કે કેટલા ખસ્તા બન્યા છે। હવે આ શક્કરપારાને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે 15-20 દિવસ મહિનો દિવસ પણ ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।